वाहला विद्यार्थी मित्रों, धोरण चार विषय सामान्य ज्ञान। सामान्य ज्ञानी चौपड़ी में तमारे पाना नंबर 25 खोलवानो छे, जे आजनो आपणो टॉपिक छे चेप्टर नंबर 11 केटलाक शस्त्रों। आपणे विविध शस्त्रों विषेनी माहिती आजे मेळवानी छे। अहीं केटलाक शस्त्रोना चित्रो आपेला छे, दरेक चित्र ओळखी शस्त्रनुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां लखो। एटले के जो अहीं तमने बॉक्समां जे बधा शब्दो आपेला छे તેમાંથી તમારે પસંદ કરીને શસ્ત્રોના નામ લખતા જવાના છે। તો પહેલું શસ્ત્ર તમને અહીં શું આપેલું છે, આ તીર કામઠું। તો જો અહીં તમને તીર કામઠું અહીં લખીને આપેલું છે, તો ત્યાંથી જોઈને લખો તીર કામઠું। આ તીર કામઠાનું ચિત્ર છે। તેના પછી આ શેનું ચિત્ર છે બાળકો, ભાલો। તો અહીં તમારે લખવાનું છે ભાલો। આ ભાલાનું ચિત્ર છે। તેના પછી અહીં તમને શેનું ચિત્ર આપેલું છે બાળકો, બંદૂક એટલે કે ગન। અહીં તમારે લખવાનું છે બંદૂક। તેના પછી જોઈએ આ શેનું ચિત્ર છે બાળકો, રિવોલ્વર। શેનું ચિત્ર છે બાળકો, રિવોલ્વર। તેના પછી પાંચ નંબર પર છે AK-47। અહીં લખો AK-47। તેના પછી છ નંબર પર આ શેનું ચિત્ર છે બાળકો, સ્ટેન ગનનું ચિત્ર છે। અહીં લખવાનું છે સ્ટેન ગન। તેના પછી આવે સાત નંબર, સાત નંબર ઉપર આ શેનું ચિત્ર છે બાળકો, ઢાલ તલવાર। અહીં તમને ઢાલ આપેલી છે અને તલવાર પણ આપેલી છે, તો લખો ઢાલ તલવાર। તેના પછી આઠ નંબર, આઠ નંબર પર તમને આ શેનું ચિત્ર આપેલું છે બાળકો, ટેન્કનું ચિત્ર। અહીં લખો ટેન્ક। તેના પછી નવ નંબર, નવ નંબર તપ તમને આ શેનું ચિત્ર આપેલું છે, વિમાન વાહક જહાજ। આ અહીં તમને વિમાન વાહક જહાજ આપેલું છે। તેના પછી દસ નંબર ઉપર શેનું ચિત્ર છે, લડાયક વિમાન એટલે કે લડાઈ કરવા માટેનું જે વિમાન હોય તેનું ચિત્ર છે આ। અહીં લખો લડાયક વિમાન। અને છેલ્લું અગિયાર નંબર ઉપર છે સબમરીન, તે પણ એક શસ્ત્ર છે જે પાણીની અંદર રહે છે, તેને કહેવાય સબમરીન। તે પણ એક શસ્ત્ર છે જે યુદ્ધમાં વપરાય છે, તો અહીં લખો સબમરીન। તો આપણે કયા કયા શસ્ત્રો જોયા બાળકો, પહેલું તીર કામઠું, બે નંબર પર છે ભાલો, ત્રણ નંબર ઉપર છે બંદૂક, ચાર નંબર ઉપર છે રિવોલ્વર, પાંચ નંબર ઉપર છે AK-47, છ નંબર ઉપર છે સ્ટેન ગન, સાત નંબર ઉપર છે ઢાલ તલવાર, આઠ નંબર ઉપર છે ટેન્ક, નવ નંબર ઉપર છે વિમાન વાહક જહાજ, દસ નંબર ઉપર છે લડાયક વિમાન, અગિયાર નંબર ઉપર છે સબમરીન। હવે આપણે તેના પછીનું પેજ જોઈશું। તેના પછીના પેજ ઉપર આપણને શું આપેલું છે, ભારતની કેટલીક નામાંકિત મહિલાઓ, એટલે કે ભારતની અહીં તમને કેટલીક નામાંકિત મહિલાઓના ચિત્ર આપેલા છે, અને તે મહિલાનું નામ શું છે તે તમારે આ બોક્સમાંથી પસંદ કરીને લખવાનું રહેશે। તો જો આપણે સૌ પ્રથમ તમને પહેલા નંબર ઉપર આ શેનું ચિત્ર આપેલું છે, કોણ મહિલા છે આ, મધર ટેરેસા। જો અહીં તમને મધર ટેરેસા લખીને આપ્યું છે, તો અહીં લખો મધર ટેરેસા। તેના પછી બે નંબર, બે નંબર ઉપર તમને આ કોનું ચિત્ર આપેલું છે, સરોજિની નાયડુ। તો જવાબમાં લખો સરોજિની નાયડુ। તેના પછી ત્રણ નંબર, ત્રણ નંબર ઉપર કઈ મહિલાનું ચિત્ર આપેલું છે, અમૃતા પ્રીતમ। તો લખો અમૃતા પ્રીતમ। તેના પછી જોઈએ ચાર નંબર, ચાર નંબર ઉપર તમને આ કોનું ચિત્ર આપેલું છે, ઇન્દિરા ગાંધી। તો જવાબમાં લખો ઇન્દિરા ગાંધી। પાંચ નંબર ઉપર તમને કોનું ચિત્ર આપેલું છે, વિજયા લક્ષ્મી પંડિત। છ નંબર ઉપર કોનું ચિત્ર આપેલું છે બાળકો, રાણી લક્ષ્મીબાઈ। તો જવાબમાં લખો રાણી લક્ષ્મીબાઈ।
सात नंबर ऊपर तमने कोनु चित्र आपेलू छे? एम एस शुभलक्ष्मी। तो जवाब में तमारे लखवानु छे एम एस शुभलक्ष्मी। तेना पछी आठ नंबर, आठ नंबर ऊपर तमने कोनु चित्र आपेलू छे बाळको? बचेंद्री पाल नो। तो लखो अहीं बचेंद्री पाल। तेना पछी नौ नंबर ऊपर तमने कई नामांकित महिलानु चित्र आपेलू छे? पीटी उषा। तो लखो पीटी उषा। अने छेल्लू छे दस नंबर, दस नंबर ऊपर तमने कोनू चित्र आपेलू छे बाळको? लता मंगेशकर। अहीं आपणू चेप्टर बार छे भारतनी नामांकित महिलाओ, તે ચેપ્ટર પણ પૂરું થાય છે। તો ભારતમાં કઈ કઈ નામાંકિત મહિલાઓ છે? મધર ટેરેસા, સરોજિની નાયડુ, અમૃતા પ્રીતમ, ઇન્દિરા ગાંધી, વિજયાલક્ષ્મી પંડિત, રાણી લક્ષ્મીબાઈ, એમ એસ શુભલક્ષ્મી, બચેન્દ્રી પાલ, પીટી ઉષા, લતા મંગેશકર। હવે આપણે તેના પછીનું ચેપ્ટર જોઈશું, ચેપ્ટર નંબર તેર, જેમાં છે તરત પછી શું આવશે। એટલે કે જો નીચે આપેલા આકારોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી સૂચવ્યા મુજબ કરો। નીચે આપેલી દરેક શ્રેણીમાં તરત પછી કયું પ્રતીક આવશે? જો અહીં તમને આ ચોરસ માડી લાઈન કરીને આપેલી છે, તેના પછી આ બાજુ, તેના પછી ત્યાંથી નીચે આપેલી છે, એટલે કે જો પહેલાં આમાં આવ્યું, પછી આમાં, પછી આમાં, તો હવે છેલ્લું ચિત્રમાં આ બાજુ આવશે। તો જો અહીં તમને જે ચોરસ લંબચોરસ દોરીને આપેલું છે તેમાં તમે આવી રીતના બે લાઈન કરો અને છેલ્લા ચોરસમાં તમારે નાની લાઈન કરવાની છે। તેના પછી બે નંબર, જો તમને ગોળમાં ચાર સરખા ભાગ આપ્યા છે તો પહેલાં આમાં કલર કરેલો છે, પછી તેની બાજુમાં નીચેમાં કલર કરેલો છે, તેની બાજુમાં ત્રીજા નંબરમાં, તો હવે કેમાં બાકી રહેશે? આ જે ચોથા નંબરનો ઉપર બાકી છે તેમાં તમારે કલર કરવાનો છે। તો તમને ગોળ દોરીને આપ્યું છે તો ચાર સરખા ભાગ કરો અને જે ઉપરનો જે ચોથો ભાગ છે તેમાં પણ રંગ પૂરી દો। તેના પછી ત્રણ નંબર, ત્રણ નંબર પર જો તમને લંબચોરસ આપેલા છે અને એક 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 લાઈન વધારતા ગયા છે, તો જો છેલ્લા ચોરસને એક બે ને ત્રણ લાઈન છે તો તેના પછીનું જે લંબચોરસ આવશે તો તેમાં તમારે એક લાઈન ઉપર વધારી દેવાની છે। એટલે કે જો એક બે ત્રણ અને પછી ચોથી લાઈન કરવાની છે, એક બે ત્રણ લાઈન કરો અને તેની પર એક ચોથી લાઈન કરી દો। તેના પછી જોઈએ ચાર નંબર, અહીં તમને એક ક્રોસની નિશાની આપેલી છે, તો જો અહીં ટપકું કરેલું છે, બીજા ચિત્રમાં નીચે કરેલું છે, ત્રીજા ચિત્રમાં અહીં કરેલું છે, તો એના પછીનું જે ચોથું ચિત્ર આવશે તેમાં ક્યાં ટપકું આવશે? ઉપર આવશે। અહીં તમને જે સાઇન આપેલી છે તેમાં ઉપર છે ત્યાં ટપકું કરી દો। તેના પછી પાંચ નંબર, તમને એક સરવાળાની નિશાની આપેલી છે અને વચમાં વચમાં ત્રાસી લીટી કરતા ગયા છે, જો સૌપ્રથમ અહીંયા કરી, તેની બાજુમાં કરી, તેને પછીનું ચિત્રમાં અહીં કરી છે, તો હવે તેના પછી જે ચાર નંબરનું ચિત્ર આવશે તેમાં અહીં એક આ કરવાની રહેશે, તો જો તમે પણ અહીં કરી દો। તેના પછી છ નંબર ઉપર તમને બંને બાજુ સી દોરીને આપેલા છે, જો અહીં સી દોરેલો છે, અહીં આ બંને બાજુ એરો અને તેના પછી બે ડોટ કરેલા છે। તેના પછીનું આપણે છે તો તેમાં છે, તેમાં પહેલાં ડોટ છે અને પછી એરો છે। ત્રીજા નંબરના ચિત્રમાં તમને ઊંધું આપેલું છે, બે અર્ધવર્તુળ આપેલા છે, ઉપર એરો છે અને નીચે ટપકાવાળું છે। હવે જે ચોથું ચિત્ર આવશે તેમાં પણ આપણે બે અર્ધવર્તુળ કરવાના છે, તેમાં ઉપર ટપકાવાળું કરીશું અને નીચે એરોવાળું કરીશું, જો અહીં મેં તમને દોરીને બતાવ્યું છે। બે અર્ધવર્તુળ કરવાના, ઉપર ટપકા દોરવાના અને નીચે એરો દોરવાનો રહેશે। સાત નંબર, અહીં તમને સાથિયા આપેલા છે, તેમાં એક 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 ગોળ વધારતા ગયા છે, જો આ સાથિયામાં અહીં ગોળ કરેલું છે, તેના પછીના સાથિયામાં બે ગોળ થઈ ગયા, ત્રીજા સાથિયામાં એક બે ને ત્રણ ગોળ થયા, તો હવે ચોથા સાથિયામાં ચારે ચારમાં ગોળ કરી દેવાનું છે આપણે, જો અહીં મેં તમને કરીને બતાવ્યું છે। તેના પછી છે આઠ નંબર, આઠ નંબર પર તમને આવી ડિઝાઇન આપેલી છે, ઊભી ડિઝાઇન આપેલી છે, બે નંબર ઉપર આડી ડિઝાઇન આપેલી છે, ત્રણ નંબર ઉપર પહેલી જે ડિઝાઇન હતી તેનાથી ઊંધી આપેલી છે, તો હવે ચાર નંબર ઉપર આપણે બીજા નંબરની જે ડિઝાઇન છે તેનાથી ઊંધી ડિઝાઇન દોરવાની રહેશે, એટલે કે આવી આવશે। તેના પછી નવ નંબર, નવ નંબરમાં અહીં તમને સી આપેલો છે, એના પછી તમને ઊંધો યુ આપેલો છે,
तेना पछी त्रण नंबर पर तमने ऊंधो सी आपेलो छे तो चार नंबर पर आपणे यू करवानो रहेशे। केम के अहीं जो बन्ने मां ऊंधू ऊंधू आपेलो छे तो आमां आवी रीतना डिजाइन करेली छे तो तेना पछी चार नंबर पर सीधो यू आवशे। तेना पछी जोईए दस नंबर, जो अहीं तमने अहीं गोड आपेलू छे तेना पछी एक खानू छोड़ीने नीचे गोड आपेलू छे, त्रीजा नंबरनू छे तेमां वच्चेनू खाने छोड़ीने अहीं आपेलू छे, तो तेना पछी चौथु आवशे तो आपणे आ खानू छोड़ीने अहीं ऊपर गोड करवानू रहेशे एटले के टपकू करवानू रहेशे। तो जो एक बे त्रण अने चार टपका चारे बाजूना खूणाए करी देवाना रहेशे। तेना पछी अगियार नंबर उपर, अगियार नंबर उपर तमने जमणी बाजूनो एरो आपेलो छे, बार नंबर में डाबी बाजूनो एरो आपेलो छे, त्रण नंबर में आ बाजूथी ऊपर एरो आपेलो छे, तो चार नंबरनू जे आवशे एमां तमारे आ बाजूथी ऊपर एरो करवानो रहेशे। जो मैं तहें तमने दोरीने दर्शावी छे आ जे एरो करेलो छे तेनू विरुद्ध दिशामां एरो करवानो रहेशे। तेना पछी छे बार नंबर ऊपर तमने गोळ छे तेमां ऊपर तीर करेलू छे, तेनी बाजूमां नीचे तीर करेलू छे, ત્રીજા નંબરમાં જમણી બાજુ તીર કરેલું છે, જો ચોથા નંબરમાં તમારે ડાબી બાજુ તીર દોરી દેવાનું છે, જો અહીં મેં તમને દોરીને બતાવ્યું છે। તેના પછી જોઈએ હવે તેર નંબર, જો તેર નંબરમાં તમને અહીં એક ટપકું કરેલું છે લંબચોરસમાં, બીજા નંબરમાં તમને એક બે ટપકા કરેલા છે, ત્રીજા નંબરમાં એક બે અને ત્રણ ટપકા કરેલા છે, તો ચોથા નંબરમાં કેટલા ટપકા આવશે, ચાર ટપકા, જે અહીં નીચે નથી કરેલું ત્યાં તમારે કરી દેવાનું રહેશે, એક બે ત્રણ અને ચાર। તો જો અહીં આપણું ચેપ્ટર નંબર તેર છે તે પણ પૂર્ણ થાય છે। તેના પછીનું પેજ ફોર, તેના પછીના પેજ પર આપણને આપેલું છે મૂલ્યાંકન એક। બાળકો આ મૂલ્યાંકન એક છે તે આખું જ તમારે ગૃહ કાર્યમાં પૂર્ણ કરવાનું રહેશે। આપણે અત્યાર સુધી જે એકથી તેર ચેપ્ટર ભણ્યા છીએ તેમાંથી જ તમને આ મૂલ્યાંકન કસોટી આપેલી છે, તો આખી જે મૂલ્યાંકન કસોટી છે બાળકો તે તમારે ગૃહ કાર્યમાં પૂર્ણ કરવાની રહેશે, જે પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। બાળકો તમારે પણ સૌપ્રથમ એકથી તેર પાઠ છે તે વ્યવસ્થિત રીતે વાંચી લેવાના છે, અને પછી આ જે મૂલ્યાંકન કસોટી છે તે તમારે સારા અક્ષરે લખી દેવાની છે, જેથી તમારે પરીક્ષાની તૈયારી પણ થઈ જશે। હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું।